સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી થયેલા નુકસાનમાં સહાય આપવા કરાઈ માંગ. 15 દિવસ બાદ હજુ પણ સર્વે ન થયો હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ. સરકાર 10,000 કરોડનું પેકેજ જાહેર કરે તેવી કરાઈ માંગ. આજે અને આવતીકાલે ગુજરાતભરમાં વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ પડી શકે છે ભારે વરસાદ. પવનની ગતિ 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. દેશના અનેક ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આગાહી. બોટાદમાં ગટરના પાણીના કારણે સ્થાનિકો પરેશાન. ગટરની પાઇપલાઇનનું નાખવાના કારણે ગટરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને વારંવાર ગટર ઉભરાવવાની સમસ્યા રહે છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય. પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી નહીં. રાજકોટમાં જૂની ગઢપીઠ વિસ્તારમાં ગઢની રાગ તરીકે ઓળખવામાં આવતી દિવાલ ધરાશયી થઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દિવાલ નીચે એક કાર દબાઈ. ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી. રાજસ્થાનના મરગોંગા ગામથી પસાર થતી લૂણી નદીમાં નવા નીરની આવક થતાં ગ્રામજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા. લાંબા સમયથી સુકાયેલી નદીમાં નવા નીરની આવક થતાં મહિલાઓએ પૂજા કરીને નદીને ચૂંદડી ઉઠાડી. નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થયા. ઉત્તરકાશીના નેતાલા સિરોડ પાસે ભાગીરથી નદીના પ્રવાહમાં પશુઓ ફસાયા. ફાયરની ટીમે સ્થાનિકોની મદદ લઈને પશુઓનું રેસ્ક્યુ કર્યું. પશુઓને રેસ્ક્યુ કર્યા બાદ સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં સંમેલાધાર વરસાદ વરસ્યો. શહેરભરમાં ભારે વરસાદના કારણે ભરાયા પાણી. વરસાદી માહોલના પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. હજુ પણ ભારે વરસાદની કરવામાં આવી છે આગાહી. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. ગુવાહાટીના પજાવારી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિના કારણે પાણી જ પાણી. વાહન ચાલકો થયા પરેશાન. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં સતત પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મુખ્ય રસ્તાઓ તેમજ રહેણાંક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન બન્યું અસ્તવ્યસ્ત. વરસાદી પાણીનો નિકાલ ન થતાં તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પડેલા ભારે વરસાદના કારણે ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. નદીના પૂરના પાણી હનુમાન મંદિરમાં ઘૂસી આવ્યા. મંદિરના ગર્ભગૃહ તેમજ પરિસરમાં પૂરના પાણી ઘૂસી આવતા ભક્તો માટે દર્શન બંધ કરવામાં આવ્યા. કર્ણાટકના ઉત્તર કન્નડમાં ભારે વરસાદના પગલે કાલી નદી પરનો બ્રિજ ધરાશયી થયો. મોડી રાત્રે બ્રિજ ધરાશયી થતા એક ટ્રક ચાલક નદીમાં ખાબક્યો. ચાલકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બ્રિજ ધરાશયી થતા ઉત્તર કન્નડથી ગોવાને જોડતો માર્ગ બંધ કરાયો. ઓલિમ્પિક્સ ગેમમાં આજે નીરજ ચોપડા જેવલિન થ્રોમાં ભાગ લેશે. મેદાનમાં ઉતરશે. આજે નીરજ ચોપડા દેશને મેડલ અપાવી શકે છે. આ સિવાય ભારતીય પુરુષ ટીમ હોકીમાં સ્પેન સામે બ્રોન્ઝ મેડલ જીતવા મેચ રમશે. વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી. વિનેશે ટ્વીટ કરીને કહ્યું કે કુસ્તી જીતી હું હારી. તમારા સપના, મારી હિંમત બધું તૂટી ગયું છે. હવે મારામાં તાકાત નથી રહી. અલવિદા કુસ્તી 2001 થી 2024 આપ સૌની હંમેશા ઋણી રહીશ.